છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છીએ આપણે કે ગુજરાતમાં જે રીતે આમ આદમી પાર્ટી મજબૂત બની રહી છે, ગુજરાતમાં ભાજપના અત્યાચારથી અન્યાયથી નારાજ થયેલો પાટીદાર સમાજ આમ આદમી પાર્ટીને સપોર્ટ કરી રહ્યો છે, અને આ બંને વાતોથી બોખલાયેલા ભાજપવાળાઓ છેલ્લા કેટલાય દિવસોથી એક નવું નાટક કરી રહ્યા છે કે રોજ ઉઠીને 2, 5, 7, 10 વર્ષ જૂના વિડીયો ગોતી ગોતીને લઈ આવે. આજે આ વિડીયો આવી ગયો છે, આવતીકાલે પહેલો વિડીયો આવી ગયો છે, હવે આ વિડીયો આવી ગયો છે. ઘણા સમયથી આ નાટક ચાલે છે. ગુજરાતમાં જનતા જ્યારે એમ પૂછે છે કે 27 વર્ષનો હિસાબ બતાવો, તો ભાજપવાળા એમ કહે છે કે હિસાબ તો બતાવી શકાય એમ નથી, વિડીયો જોઈ લો અને મત આપો. જનતા પૂછે છે કે કોરોનામાં અમને 2 મોત માર્યા, એનો શું જવાબ છે? જનતા પૂછે છે, ભાજપવાળા કહે છે ગોપાલનો વિડીયો જુઓ. વિડીયો મુદ્દો જ નથી, ચૂંટણી આવી ત્યારે કેમ યાદ આવ્યું? શા માટે આ બધા ગતકડા કરવા પડે? તમે કામ કર્યા ઉપર રાજનીતિ કરી, અત્યાર સુધીનો ઇતિહાસ છે, રાજનીતિ કરી અને પછી કદ મોટું થાય એટલે ભાજપમાં વહી જવાનું, આ એક ઘણા સમયથી ચાલે છે, તમને પણ ખબર છે. એ તો જેણે એવું કર્યું હોય એને ખબર હશે, આપણું એ કામ નથી. અને અમે આમ આદમી છીએ, જનતા બધું જોઈ રહી છે, જાણી રહી છે, અને જનતા નક્કી કરશે. મંત્રીઓ પાસે પણ હવે કોઈ કામ ધંધો નથી સિવાય કે ગોપાલ ઇટાલિયાના નામની માળા ફેરવવી. ગોપાલ કોણ છે? એક સાધારણ પરિવારમાંથી આવતો એક સાવ સામાન્ય યુવાન છે, કંઈ છે જ નહીં. 6 કરોડ ગુજરાતીઓ મહાન છે, મોટા છે. આજે 6 કરોડ જનતા વિશે એમણે શું કર્યું અને હવે શું કરવા માગે છે એ બતાવવાના બદલે 10 વર્ષ પહેલાં, 7 વર્ષ પહેલાં કોઈ શું બોલ્યું હતું, શું નહોતું બોલ્યું એની ચર્ચાઓ થઈ રહી છે. વાત જ્યાં સુધી કોઈ પણ પ્રકારના મારા કે કોઈના વિડીયો વિશે હોય તો ભૂતકાળમાં કોઈએ કશું જ બોલવામાં બાકી નથી રાખ્યું. ભાજપવાળાએ કંઈ ઓછું નથી બોલ્યા. તત્કાલીન પ્રધાનમંત્રી વિશે, તત્કાલીન કોંગ્રેસના માનની મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષા વિશે દુનિયાભરની ગાળો મુખ્યમંત્રી કક્ષાએથી બોલાય છે. એટલે આજે શા માટે મારું જ ખોદી ખોદીને, જાણે કે પુરાતત્વ વિભાગે ખોદકામ ચાલુ કર્યું હોય એમ ખોદી ખોદીને વસ્તુ લઈ આવે છે, એ બતાવે છે કે અમને નફરત છે ગોપાલ ઇટાલિયાથી, પાટીદાર સમાજથી નફરત છે. અને નફરતમાં એટલા બધા આંધળા બની ગયા છે, એટલા બધા નીચે ઉતરી ચૂક્યા છે કે આજનું છોડીને 10 વર્ષ પહેલાંનું ગોતી રહ્યા છે. ગુજરાતની જનતા તમાશો જોઈ રહી છે. ગુજરાતના લોકો આ વખતે એક નવા વિકલ્પને પસંદ કરીને દિલમાં જગ્યા આપી ચૂક્યા છે. આ બધા જ ગતકડા જે લોકો કરી રહ્યા છે એ ચાલવાના નથી. થેન્ક યુ. મંત્રીશ્રીને માતાજી ખૂબ શક્તિ આપે એવી મારી પ્રાર્થના છે. એ તો માતાજી છે, સૌની દેવી છે. ગોપાલભાઈ, આપણે જોયું કે જે રીતે તમે કહી રહ્યો છે, તો હજી અત્યારનો જ નવો કિસ્સો છે કે દિલ્હીની અંદર રાજેન્દ્રપાલ સાહેબ, દેખો મેં જા રહા હું મંદિર, માતાજી સે પ્રાર્થના કરને, શક્તિ માંગને કે યે જો ભાજપાએ કંસ કી ઓલાદ હૈ ઉનકે સામને લડને કે લિયે મુજે શક્તિ દે, અબ જાકે દર્શન કરેંગે. અલ્પેશ કથિરિયા છે, વો અભી ભાજપા મે જાને વાલે હૈ, ક્યા કહેંગે આપ ઇસ પ્રકાર કે? મુજે અભી તક કોઈ ખબર મિલી નહીં હૈ, મેં એક બાર દેખતા હું, મેરા મોબાઈલ ભી બંધ થા, અભી ખબર દેખુંગા, બાત કરુંગા, તબ કુછ બોલ પાઉંગા. હાર્દિક પટેલ, અભી પાટીદાર સમાજ દો ગુટો મે બટી હુઈ હૈ, એક ભાજપા કી તરફ જા રહી હૈ, એક આમ આદમી પાર્ટી, ક્યા કહેંગે ઇસ બારે મે આપ? देखो, पाटीदार समाज का जो बड़ा क्लास है, जो गरीब है, मिडिल क्लास है, वर्कर क्लास है, वो सारे आम आदमी पार्टी के साथ है. और जो अमीर है वो बीजेपी के साथ है. जिसको पैसा है, जिसके पास, जिसको शिक्षा कितनी भी महंगी हो जाए फ़र्क नहीं पड़ रहा है, वो सारे अमीर जो है, किसी भी समाज के अमीर लोग हैं वो सारे बीजेपी के साथ है. किसी भी समाज के गरीब और मिडिल क्लास जो है वो आम आदमी पार्टी अरविंद केजरीवाल के साथ है. नरेश पटेल सबके साथ है, पूरे गुजरात के साथ है, और गुजरात उसके साथ है. थैंक यू, थैंक यू.